આપણે જાણી ન શક્યા હોત કે નર અને વાનર વચ્ચે શું સંબંધ છે. આ વ્યક્તિએ આપણે નર અને વાનર વચ્ચેનો સંબંધ આપ્યો. દોસ્તો, આને જે ઉદ્વિકાસ ઉપર, જેને આપણે ઇવોલ્યુશન કહીએ છીએ, એના ઉપર જે પ્રકાશન કર્યું, રિસર્ચ કર્યું ને, એ 20 વર્ષે તો એ પ્રકાશન બારે પડ્યું દોસ્તો. અને આ વ્યક્તિએ કીધું કે પૃથ્વી પરની તમામ પ્રજાતિના પૂર્વજ એક જ છે. દોસ્તો, તમારી સામે ચાર્લ્સ ડાર્વિન છે, તમારી સામે અત્યારે ચાર્લ્સ ડાર્વિન. આ ભાઈ તેને એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉક્ટર બનવા ગયા હતા ભાઈ, પણ લોહી જોઈ અને વિચાર બદલીને કહ્યું ભાઈ આમાં આપણું કાંઈ કામ નહીં. અને દોસ્તો, એને એક પુસ્તક લખ્યું, ઓરિજિન ઓફ સ્પીસીઝ. અને આ બુકની કિંમત જાણો છો કેટલી છે? $25,000 વધુ. અને આ પુસ્તકને આધારે ઘણી બધી ધાર્મિક માન્યતાઓ જે હતી ને, શ્રદ્ધા અંધશ્રદ્ધા, એને પણ ઝાટકો લાગ્યો. અને પહેલી બુક એવી હતી કે જે જીવોની ઉત્પત્તિ ઉપર લખવામાં આવી. અને આ વ્યક્તિનું એક કોટેશન સાંભળવા જેવું છે. સૌથી તાકાતવર જાતિ નથી બચતી, સૌથી સમજદાર જાતિ નથી બચતી, બચે એ જાતિ છે જે પર્યાવરણમાં થતા બદલાવ સાથે પોતાની જાતને ઢાળી દે. બુદ્ધિશાળી જીવી નથી શકતા, તાકાતવર જીવી શકતા નથી. કોણ જીવી શકશે? જે સામે જે બદલાવ આવે છે, એ બદલાવમાં પોતાની જાતને ઢાળી દે. અને વ્યક્તિએ જ કીધું હતું કે જે અંગનો તમે વધુ ઉપયોગ કરો તેનો વિકાસ થાય, અને જે અંગનો તમે ઉપયોગ કરતા નથી એ હજારો વર્ષો પછી અવશિષ્ટ બને, જેમ કે આપણી પૂંછડી. તો ચાલો આ વ્યક્તિના જે રિસર્ચને હવે થોડા ઉદાહરણો દ્વારા સમજીએ. SSC બોર્ડની એક્ઝામમાં દોસ્તો તમને 3 પ્રશ્ન પૂછાઈ શકે. એમાં પહેલો પ્રશ્ન તમને કોઈ એવું પૂછે કે ભમરાની વસ્તીનું ઉદાહરણ લઈને પ્રાકૃતિક પસંદગીવાદ સમજાવો. બરાબર, તો આપણે સમજવા જેવું છે ને, બહુ જ સહેલું છે. જેને સમજવું હોય તો આ દ્રષ્ટિએ આપણે સમજી શકીએ કે લીલા પર્ણની ગીચતાવાળા પ્રદેશમાં, એક લીલા પર્ણોવાળી વનસ્પતિ છે અને એવો પ્રદેશ છે કે જેમાં પર્ણો લીલા ઘટાદાર છે, અને એમાં એક લાલ રંગના ભમરાનો સમૂહ રહે છે. લાલ રંગના ભમરા તમે જોઈ શકો છો દોસ્તો, આ લાલ રંગના ભમરા. અને સંજોગો સાથ થાય છે શું? તેનો ખોરાક આ લાલ ભમરા છે એ આ પક્ષીઓનો, આપણે અત્યારે કાગડાની વાત કરીએ, કાગડા છે એનો ખોરાક લાલ રંગના ભમરા છે. અને આ ભમરાઓ પોતે લિંગી પ્રજનન કરે છે, લિંગી પ્રજનન જેમાં નર અને માદા બંનેની જરૂર પડે, અને લિંગી પ્રજનન કરીને પોતે પોતાની વસ્તીનો વિકાસ કરે છે. અને અહીં કાગડાઓ છે ને ભમરાના કુદરતી ભક્ષકો છે. હવે થાય છે એવું કે પ્રજનન દરમિયાન રંગની વિવિધતાનો ઉદ્ભવ થાય છે. આપજો, એક લીલો રંગનો ભમરો વચ્ચે આવી ગયો છે. તો એવું બન્યું કે લાલ રંગના ભમરા એ નર કે માદા, અથવા લીલા રંગના ભમરા નર કે માદા, અને એને શું કર્યું? જો આ સ્લાઇડ ઉપર તમને ખ્યાલ આવશે કે લાલ રંગનો ભમરો અને લીલા રંગનો, એ બંને વચ્ચે લિંગી પ્રજનન થયું, તો પ્રજનન દરમિયાન રંગની વિવિધતાનો શું થયો? ઉદ્ભવ. લાલ રંગના ભમરાઓની વસ્તીમાં એક ભમરો લીલા રંગનો ઉત્પન્ન થયો, તમારી સામે અત્યારે આપ જોઈ શકો છો. અને લીલા રંગનો ભમરો આ રંગ વિવિધતાનું તેની સંતતિમાં શું કરે છે? વારસાગમન. જો એક લાલ અને બીજો લીલો, અને એમાંથી એની જે સંતતિ નીચે આપ જુઓ છો તે પણ કેવા રંગના? લીલા. એટલે લીલો રંગ છે એ વારસાગત બન્યો. પાછી મૂળ સ્લાઇડ ઉપર આપણે આવી જાય જવાબ. હવે ધીમે ધીમે થાય છે શું? લાલ રંગના ભમરા છે એ તો કાગડાઓનો ખોરાક છે, એટલે કાગડાઓ લાલ રંગના ભમરાઓ ખાવાનું ચાલુ કરે. પણ લીલા રંગના ભમરા છે એનો રંગ લીલો છે, અને પર્ણનો રંગ એ લીલો, એટલે લીલા રંગના ભમરા કાગડાની નજરમાં આવતા નથી, એટલે લીલા રંગના ભમરાનો ધીમે ધીમે વિકાસ થાય છે, એની વૃદ્ધિ થાય છે. અને લાલ રંગ છે એ ભમરા છે એ પક્ષીઓની સંખ્યા પણ વધતી જાય છે. જો કાગડાઓની સંખ્યા વધતી જાય છે ખાવાની,
એટલે લાલ રંગની વસ્તી ધીમે ધીમે એ ભમરાની નાશ થાય છે. એટલે એમ કહી શકાય કે દોસ્તો કે ઉત્તર જીવતાના લાભની સ્થિતિ એટલે પ્રાકૃતિક પસંદગી, અને આ પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ. કઈ? તો કે લાલ રંગના ભમરાને ખાય છે પણ લીલા રંગના દેખાતા નથી. જેટલા કાગડા વધારે એટલા વધારે લાલ રંગના ભમરાઓનો શિકાર વધુ થશે, અને વસ્તીમાં લીલા ભમરાઓની સંખ્યા એ શું થશે, એનો ગુણોત્તર વધતો જશે. અહીં ભિન્નતા, અહીં વાત કોની છે? ભિન્નતા. સંતતિઓની તેના પિતૃઓથી જુદા પડવાની ઘટના એનું નામ શું કહેશું આપણે? ભિન્નતા. આ ભિન્નતાઓના ઉદ્ભવથી પ્રાકૃતિક પસંદગી શું, એને ટકવું હતું, ભમરાઓને ટકવું હતું, એટલે એને રંગ પરિવર્તન કર્યું. આથી પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસની દિશાને દોરવે છે, અને તેનાથી ભમરાની વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે તેવું અનુકૂલન દર્શાવે છે. અને પછી એ લાલ રંગના ભમરાઓનો ખોરાક તરીકે ઉપયોગ થયો પણ લીલા રંગનો થયો નહીં. તો આ વાત થઈ પ્રાકૃતિક પસંદગી. કુદરતી રીતે લાલ રંગના ભમરાનું ખવાણ થતું હતું ખોરાક તરીકે, એટલે એને રંગ પરિવર્તન દર્શાવ્યું. તો આ પ્રાકૃતિક પસંદગીનો વાદ બરાબર. હવે આપ જુઓ બીજો, એવી રીતે જેમ પ્રાકૃતિક પસંદગી વાત છે એવી રીતે અપવાદનો સિદ્ધાંત, આનુવંશિક અપવાદનો સિદ્ધાંત, કે ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત સમજાવો આવું પૂછે તો આપણે આ પોઈન્ટ ઉપર આવી. જો પ્રાકૃતિક પસંદગી શું હતી, એને પોતાએ એના રંગ વિવિધતા છે ને એ તેની સંતતિમાં વારસાગમન થયું. આ વારસો કુદરતી હતો એટલે પ્રાકૃતિક, અને પ્રકૃતિ સૂચવતું હતું કે ભાઈ તમારે ટકવું છે તો તમારે, હમણાં જ મેં ડાર્વિનની વાત ન કરી કે તમારી જાતને બદલો, તમારી જાતને ઢાળી દો, અને તમારી જાતને ઢાળી દેશો એટલે આપ જરૂર બચી જશો. તો હવે અહીં અપવાદ શું કહે છે? જો અહીં પણ આપ તમારી સામે જ છે કે લાલ રંગના ભમરાની વસ્તીમાં પ્રજનન દરમિયાન જૈવ વૈવિધ્ય સર્જાય છે, અને તેમાં એક આપ જો વાદળી રંગનો ભમરો ત્યાં આવે છે. પછી નર કે માદા એ ઓપ્શનલ વાત છે. હવે એ પણ આ જ રીતે કરે છે કે લાલ રંગનો ભમરો એ વાદળી રંગના ભમરા સાથે લિંગી પ્રજનન કરે તો જે વાદળી રંગ છે એની સંતતિમાં વારસાગમન થયો, આ ભમરાનો રંગ તેની સંતતિમાં આનુવંશિક થાય છે, તેથી તેની સંતતિ કેવી? તો કે વાદળી રંગની થઈ. ચાલો આગળ વધીએ. હવે ધીમે ધીમે શું થાય છે? તો કે લાલ રંગના ભમરામાં વધારો થતો જાય છે, અને વાદળી રંગના ભમરાઓની વસ્તી પણ ધીમે ધીમે વધે છે. પણ લાલની સાપેક્ષ આપ જુઓ વાદળી રંગ છે એ ઓછા છે. એવામાં આ જાળીઓમાં, ઘટાદાર જાળીઓમાં હાથીભાઈ આવે છે બરાબર. શું રુચિ કરતા રાડું પાડતા પાડતા, કદાચ ભૂખ લાગી ગઈ હશે એટલે રાડું પાડતા પાડતા આવે છે, અને હાથીભાઈનો પગ પડી જાય છે આ લાલ રંગના જેટલા ભમરા છે એના પર, એટલે ભમરા લાલ રંગના બિચારા બધાય દબાઈ જાય છે. અને રીએ છે ક્યાં? તો કે ઇન મીન ને તીન, વાદળી રંગના ભમરા. શું થયું? તો કે આ વાદળી રંગના ભમરા હવે લાલ રંગની વસ્તી તો ઓચિંતાની થઈ, અપવાદ જ થયો ને ભાઈ. અહીં જો કાગડા તો શું છે કે લાલ નહીં જોઈ શકે તો વાદળી નહીં જોઈ શકે, આગલામાં તો લીલો રંગ પર્ણ સાથે ભળી જતો હતો એટલે એને એ દેખાતા નહોતા. અહીંયા લાલ અને વાદળી તો બે ખોરાક તરીકે છે જ, પણ અહીં આ વસ્તી ઓટોમેટિક ગાયબ શું કામ થઈ ગઈ? હવે શું કામ બધા વાદળી જ દેખાણા, કારણ કે લાલ એકે રહ્યા નહીં, એટલે વાદળીમાંથી તો વાદળી છે, એટલે પરિણામે જો વાદળી રંગના ભમરાઓની સંખ્યા વધી જાય છે. આપશે આ સંજોગોવશ થઈ ને કાગડાને બેસવું ને ડાળીને તૂટવું, અહીં લાલનું વાદળીમાં પરિવર્તન થયું કુદરતી ઘટના નથી, એક સંજોગ છે. આ વાદળી રંગ પરિવર્તન અસ્તિત્વ માટે લાભદાયક નથી, તે માત્ર એક દુર્ઘટના જ અકસ્માતનું કારણ છે. તેના દ્વારા ભમરાની વસ્તીમાં વાદળી રંગ એક સામાન્ય લક્ષણ બને છે. શું કામ? લાલ રંગ છે જ નહીં. આમ નાની વસ્તી જો હોય, કારણ કે હાથીભાઈના પગ જેટલી જ વસ્તી હશે, એટલે નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તર જીવિતતાના લાભ વગર, આગલામાં ઉત્તર જીવિતતાનો લાભ મળ્યો હતો, અહીં ઉત્તર જીવિતતાના લાભ વગર
કોઈ પણ જનનની આવૃત્તિમાં ફેરફાર થાય છે. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન કરે. બરાબર, તો આપ જો સરખાવજો પ્રાકૃતિક પસંદગી અને અપવાદ. અહીં હાથીનું આવવું અને એક વસ્તીનું ગાયબ થવું છે, અને વા બચવા માટે એને પોતે શું કર્યું, પોતાનામાં એક ચેન્જ લઈ આવ્યા, ફેરફાર લઈ આવ્યા. તો આ વાત થઈ અપવાદના સિદ્ધાંતની. અને હવે અપવાદના સિદ્ધાંત, હવે તમને કોઈ પૂછે દોસ્તો કે ભાઈ ભમરાની વસ્તીમાં આનુવંશિક ભિન્નતાઓની મદદથી જૈવ વિકાસની, બરાબર, જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાઓ સમજાવો, તો કઈ થઈ બે પરિકલ્પના, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક અપવાદ. અને સાથે સાથે આપણે આ મુદ્દો પણ લઈ લઈ કે પ્રશ્ન વિચારવા જેવો છે કે ભાઈ ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા એ આનુવંશિક છે કે કેમ. લીલા પર્ણોવાળી ગીચ જાડી છે, એ ગીચ જાડીમાં લાલ રંગના ભમરાઓ છે ભરપૂર માત્રામાં, અને ભમરાઓ મોજથી લીલા પર્ણો ખાય છે. અચાનક એવું થયું કે આ લાલ પર્ણોમાં, આ વનસ્પતિમાં કોઈ રોગ આવ્યો, અને એ રોગ આવવાને કારણે પર્ણોમાં કાણા, પર્ણો ખરી પડવા, આ ઘણું બધું થયું, અને પરિણામે ભમરાનો ખોરાક તો શું, લીલા પર્ણો, પણ પર્ણ જ નથી, તો હવે એને પોષણ પૂરતું મળતું નથી, કુપોષિત કહી શકાય. અને આ ભમરા છે એનો ખોરાક જ પર્ણ છે, જૈવભાર છે ને, હવે એને જૈવભાર મળતો જ નથી. તો જૈવભાર મળતો નથી એટલે આપ જુઓ ભમરાની વસ્તીમાં ધીમે ધીમે એના કદ કેવા થવા લાગ્યા, દુબળા બિચારા થવા લાગ્યા, અને આગળ જતાં વધુ પોતે દુબળા બને છે. પણ તમે જુઓ કે ભાઈ આ છે દુબળું થવું, આ કોઈ આનુવંશિક ફેરફાર નથી. બરાબર, એના દુબળા થવાને કારણે, એને ભૂખમરો એવો છે એને કારણે કોઈ ડીએનએમાં ફેરફાર નહીં થાય. શું કામે કે ભાઈ તમને ખોરાક ન મળવો અને ખોરાકને કારણે દુબળા પડી ગયા ને, એ એક પ્રકારનું ઉપાર્જિત લક્ષણ છે. તમને એમ થાય કે સર ઉપાર્જિત લક્ષણ એટલે શું થાય ને, તમને એમ થાય કે ઉપાર્જિત લક્ષણ એટલે શું, યાદ રાખજો, પોઈન્ટની નોંધ કરજો. સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય પણ તે આનુવંશિક ન હોય તેને આપણે શું કહેશું, ઉપાર્જિત લક્ષણ. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે તમને સારામાં સારું ગાતા આવડે છે, તમને સારામાં સારું લખતા આવડે છે. આજે સચિન તેંડુલકર છે એ મહાન ક્રિકેટર છે, તો જરૂરી નથી કે એનો છોકરો પણ મહાન ક્રિકેટર થાય. આજે ઉંદરની એક પૂંછડી કપાઈ જાય તો એ ઉંદરની પછીની પેઢી કાંઈ પૂંછડી વગરની નહીં થાય, તો એ ઉપાર્જિત, જે પર્યાવરણમાંથી મળે છે, પર્યાવરણની આંતરક્રિયાથી. તો આપણે હવે એ સમજવાનું છે દોસ્તો કે એને ખોરાક ન મળ્યો તો એ દુબળા થઈ ગયા. અચાનક પાછો સારો વરસાદ આવ્યો, સારું ચોમાસું આવ્યું જેને કહેવાય, એને કારણે પાછો રોગ ગાયબ થઈ ગયો અને પર્ણ પાછા લીલાછમ થઈ ગયા. તો લીલાછમ થઈ ગયા તો ભમરાભાઈ બધા એને ખોરાક સારો મળવા માંડ્યો, તો દુબળા ભમરા હવે પાછા હૃષ્ટપુષ્ટ થઈ ગયા. પણ યાદ રાખજો, આનું દુબળું હોવું કે જાડું હોવું એ આનુવંશિક લક્ષણ નથી, આ કેવું છે, ઉપાર્જિત લક્ષણ છે. કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે પણ કેટલીક પેઢીઓ સુધી જળવાઈ રહે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ દૂર થઈ જાય, ખોરાક હવે પૂરેપૂરો મળવા લાગ્યો એટલે જૈવભાર પણ સારામાં સારો મળવા લાગ્યો, એટલે એના પછીની પેઢી બધી કેવી થશે, સારી. તો આગલા જે આપણે બે જોયા, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક અપવાદ, બરાબર, એને આનુવંશિકતા સાથે સંબંધ છે, પણ અત્યારે ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતાને કારણે એના કદમાં થતો વધારો ઘટાડો એ આનુવંશિક છે ને એ ઉપાર્જિત લક્ષણ છે. બરાબર, તો આ થયા આપણા ત્રણ પ્રશ્નો. યોગ્ય ઉદાહરણની મદદથી પ્રાકૃતિક પસંદગી સમજાવો, યોગ્ય ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત સમજાવો, અને ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે તે આનુવંશિક છે કે નહીં તે સમજાવો. તો દોસ્તો મને આશા છે કે આપ અહીં પૂરેપૂરી વાત સમજી ગયા હશો, અને બોર્ડમાં જો આ ત્રણમાંથી કોઈ પ્રશ્ન પૂછાય
તો આપને પૂરેપૂરા માર્ક્સ મળશે એવી પૂરી મને શ્રદ્ધા છે. અને દર વખતે હું કહું છું એ મુજબ આપને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂર, જેને કહેવાય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જરૂર કરજો જેથી મારા નવા નવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે ડૉક્ટર સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન. આવજો દોસ્તો.